ચોક્કસ રુઝાંગ મેડમ શું કહેશો? ધ પોઈન્ટ ઇઝ ધેટ યર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે પોઝિટિવની વાત કરીએ છીએ, સાચી વાત છે, પોઝિટિવ જોઈએ છે. પણ જયારે કોઈક માણસ સુસાઇડ કરે છે ત્યારે અમે એમ નથી કેતા કે આ નેગેટિવ છે, એની વાત ના કરું. હું એ જોઉં છું કે અગર માણસ સુસાઇડ કરે તો અમે કેમ કર્યો, અને બીજો કેમ ના કરું, એને કઈ રીતે બચાવી શકું, એની મેન્ટલ સ્થિતિ શું હતી, એને કાઉન્સેલિંગ વાત હું એને બી બચાવી શકત, મેં બીજાને બચાવી શકતા. સો આઈ ડોન્ટ રન અવે ફ્રોમ ધ ફેક્ટ્સ ઓફ લાઈફ. અગર આજે વાત થઈ છે કે ભાઈ આ સારી વાત છે, મારે આમ હેડ્સ ઓફ ટુ બેન્કિંગ પીપલમાં કોઈ ડાઉટ નથી, કારણ કે મને ખબર છે કે કેટલું સ્ટ્રેસમાં કામ થઈ રહ્યું છે. પણ અધર થિંગ ધેટ જ્યારે આપણે બીજાની વાત કરીએ છીએ, જે નેગેટિવ વાત, કે માની લો કે પેપરમાં જ વાંચ્યા છે કે થોડા છોકરાઓ મરી ગયા કારણ કે ડોક્ટરે પૈસા ના મળ્યા, બેને છોકરું પ્રેગ્નન્ટ લેડીનું છોકરું મરી ગયું, એ આવા બીજા ઘણા કેસીસ જોયા છે. દાદા કાકા જે બિચારા લંગડા હોય છે તો એ હોસ્પિટલમાંથી ઓપરેશન કરાવી જાય છે, એટલે એ બધી નેગેટિવ વાતમાં બી આપણે એટલે વાત કરી રહી છું. એટલે મારે કોઈ નેગેટિવ નથી ફેલાવી, પણ મને સત્ય રાખવું છે તાકી લોકો મેન્ટલી પ્રિપેર્ડ રહે. આઈ વોન્ટ ધેટ મેન્ટલ પ્રિપેરેશન કે આવું થાય તે લોકોને હેલ્પ કરવાની જરૂર છે. અને ફરી એક બીજી વાત કહું, અગર તમે ગામડાનો પ્રશ્ન પૂછો તો હું કહું ગામડામાં શું થાય છે. ગામડામાં પહેલાથી પ્રેમ ભાવ મિત્રતાથી લોકો રહેતા હતા, એટલે ગામડામાં તો હંમેશા ઉધાર પર કામ ચાલી જાય. અચ્છા ભાઈ કે શાકવાલા પર તો પૈસા ના આપો તો ઉધાર પર, પછી શાકવાલો બીજો પૈસા ઉધાર પર લે, દાઢીવાલાને તમે હજામને ના આપો તો ઉધાર ચાલે, એટલે એ આખી ઉધારની અત્યારે ત્યાં ઇકોનોમી ચાલી રહી છે. અને એ સારી ચાલી રહી છે કારણ કે દાઢીવાલો દાઢીના પૈસા ના લે અને શાકવાલો શાકના પૈસા ના લે, એટલે ઓબ્વિયસલી એકબીજાને લોકો સંભાળી શકે, એટલે એ આખી ઉધારની ઇકોનોમી છે જે અનફોર્ચ્યુનેટલી શહેરોમાં નથી દેખાતી. શહેરોમાં આપણે બીજી બધી ઘણી વધુ સ્ટોરીઓ વાંચે છે જે મારે નેગેટિવ પર પોઈન્ટ નથી કરવું, પણ આપણે એનું બી ધ્યાન રાખવું પડશે. કારણ કે અગર આપણે કહીએ છીએ, અગર ઇફ યુ આર ટોકિંગ ઓફ ધેટ, બીજી વાત આપણે ઓબ્વિયસલી આ તમારા પાસે સ્માર્ટ વુમેનમાં ના આવે, પણ એ બી એક સત્ય છે કે જે લોકોના પૈસા હતા બ્લેક મની, એ તો ગણાના નીકળી બી ગયા, વટાવી ગયા, ફરી કહું છું નફામાં નુકસાન કરીને લોકો બેસી ગયા છે હેપી હેપી, એટલે એ આખી એક અલગ સ્ટોરી છે જે ગવર્મેન્ટે જોવાની છે, મારે નથી જોવાની, પણ એ બી એક સત્ય છે. અને ઘણા બ્લેક મની અત્યારે નીકળી રહ્યા છે જેમાં આપણે પોલિટિકલના લગ્નની વાત કરી. ચોક્કસ રોઝાનજી.